એકમાત્ર સરકાર દ્વારા લાખો કરોડોના ખર્ચે સ્વચ્છ ગુજરાત ભણશે ગુજરાત જેવી જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. પાલિતાણા શહેરના તળાવ વિસ્તારમાં આવેલા આંગણવાડીના આ દ્રશ્યો જોતા જ વાસ્તવિકતાનો ખ્યાલ આવી જશે. એક બાજુ રોગચાળાએ માજા મૂકી છે તો બીજી બાજુ નગરપાલિકા તંત્રને આ ગંદકી સાફ કરવાનું સૂચતું નથી, ત્યારે હવે વાલીઓ દ્વારા તેમના બાળકોને આંગણવાડી મોકલવાનું જ બંધ કર્યું છે. સરકાર દ્વારા બાળકો સારી રીતે ભણી શકે, બાળકોને અને ગામ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે સ્વચ્છતા અભિયાન જેવા અભિયાનો ચલાવવામાં આવે છે અને આ અભિયાનની જાહેરાતો પાછળ લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે અને આવા અભિયાનો માત્ર સરકારના ચોપડા પૂરતા સીમિત રહ્યા હોય તેમ લાગે છે. એક બાજુ સરકાર ભણશે ગુજરાતનો નારો આપ્યો છે, પરંતુ પાલિતાણા શહેરની તળાવ વિસ્તારની આંગણવાડીના આ દ્રશ્યો જોઈને તમે જ કહેશો કે આમાં કેવી રીતે ભણશે ગુજરાત. પાલિતાણા શહેરની તળાવ વિસ્તારમાં આવેલી આંગણવાડી કેન્દ્રની આજુબાજુ ગંદકીના ઢગલા ખડકાયા છે. આંગણવાડીના પ્રવેશ દ્વારે જ સ્થાનિકો દ્વારા મોટા ઉકરડા કરી નાખવામાં આવ્યા છે, તો બાજુમાં વરસાદી પાણીના કારણે કીચડ જામ્યો છે, જેમાં હવે મચ્છરો પોતાનો આશિયાનો બનાવી રહ્યા છે. અસામાજિક તત્વોના અડ્ડા સમાન આજુબાજુમાં જ્યાં ને ત્યાં દારૂની ખાલી બોટલો જોવા મળે છે, ત્યારે આંગણવાડી કેન્દ્રના સંચાલકો વારંવાર નગરપાલિકાના ચીફ ઓફિસર સુધી રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. એક બાજુ સરકારે આંગણવાડી કેન્દ્રમાં બાળકોની સંખ્યા વધારવા માટે દબાણ કરે છે, તો બીજી બાજુ ગંદકીના કારણે વાલીઓ તેમના બાળકોને અહીં મૂકી શકતા નથી. આ અંગે સ્થાનિકો જણાવી રહ્યા છે કે તેઓ આ ગંદકીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગંદકી અને મચ્છરોને લઈને ક્યાંક તેમના બાળકો બીમાર તો નહીં પડી જાય ને તેવા ડર સાથે તેઓ તેમના બાળકોને આંગણવાડી મોકલવાનું જ બંધ કર્યું છે. એક બાજુ ગંદકી તો બીજી બાજુ ઉકરડાના કારણે રખડતા ધોરણો ત્રાસ છે. જ્યાં બાળકોને એક પણ રીતે સુરક્ષિત નથી ત્યાં બાળકોને મોકલવા કેમ? જ્યાં 35 કરતાં વધુ બાળકો આવતા હતા ત્યાં હવે 8-10 બાળકો માંડ માંડ આવે છે. જોકે આ અંગે નગરપાલિકામાં અનેકવાર આંગણવાડી સંચાલકો દ્વારા રજૂઆત કરી હોવાની વાત નગરપાલિકાના પદ અધિકારીઓ સ્વીકારી રહ્યા છે, પરંતુ તેઓ લૂલો બચાવ કરતા જણાવી રહ્યા છે કે અમારી પાસે હજુ રજૂઆત આવી છે, સફાઈ કામદારો રજાઓના કારણે આવતા ન હતા, હવે અમે સફાઈ કરાવી નાખશું. પરંતુ વાત અહીં એ છે કે હાલ તો ગંદકી અને કચરાના ઢગલા રખડતા ઢોરના ત્રાસને કારણે વાલીઓ બાળકોને મોકલતા બંધ થઈ ગયા છે, પરંતુ તંત્ર વહેલી તકે જાગે અને આંગણવાડી આજુબાજુ સફાઈ કરાવી સાચા અર્થમાં સ્વચ્છતા અભિયાન ઉજાગર કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે. જીકરભાઈ જરિયા, સામાજિક કાર્યકર, પાલિતાણા શહેરમાં. હાલમાં સ્વચ્છ ભારત અભિયાન સમગ્ર ભારતમાં ચાલી રહ્યું છે, તેના અંતર્ગત સ્વચ્છ ભારત સર્વેક્ષણ નગરપાલિકા અંતર્ગત 2019 અંતર્ગત સર્વેક્ષણ ચાલુ છે, ત્યારે પાલિતાણા શહેરની અંદર બધા પે એન્ડ યુઝની હાલત અત્યારે બદતર હાલતની અંદર છે. આપ જોઈ શકો છો કે આ બંને આંગણવાડીની બાજુમાં જ તે પે એન્ડ યુઝ બનાવેલ છે, પણ તરત હાલની અંદર જર્જર રીતે હાલત છે, કોઈ પણ માણસ 40 જઈ શકે એવી પોઝિશન છે નહીં. મોટા મોટા બનગા સ્વચ્છતા અભિયાનને ફૂંકવામાં આવે છે ત્યારે આ નગરપાલિકાના ઉપરમુખનો મત વિસ્તાર હોવા છતાં અહીંયા કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી. માત્ર ને માત્ર વચનો આપવામાં આવે છે કે કામ થઈ જશે, કામ થઈ જશે. મહિલાઓના શૌચાલય છેલ્લા 5 વર્ષથી બંધ હાલતમાં છે, તેને શરૂ જ કરવામાં નથી આવ્યા, આનું લોકાર્પણ પણ કરવામાં નથી આવ્યું. લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા પીએન યુઝ અત્યારે ખંડેર હાલતમાં આપ જોઈ શકો છો તેવી હાલત છે. આ પેન યુઝની આજુબાજુની અંદર આંગણવાડી 2 હોવા છતાં નાના ભૂલકાઓને આવવા માટેના જે રસ્તાઓ છે તે પણ અત્યારે કચરાઓના ઢગથી ભરાયેલા છે અને સદંતર ગંદકીની હાલતમાં હોવા છતાં કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી. નાના બાળકોને તંદુરસ્તી માટે લોકોને સરકાર જાગૃત કરવામાં આવે છે, પણ નાના ભૂલકા આવી શકે એવી પોઝિશન જ છે નહીં, તો આમાં નાના બાળકોને વાલીઓ મોકલી કઈ રીતે શકે? પ્રવીણભાઈ ગઢવી, માજી નગરપાલિકા પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા. આ વોર્ડ મારો પોતાનો જ છે, પણ મને અહીંયા આવતા એવું થાય છે કે ભાઈ આ વોર્ડમાં હવે આપણે આ નગરપાલિકા સામે ના છૂટકે આંદોલન કરવાની જરૂર પડશે, કારણ કે આ બાળકોના જીવના સાથે જોખમ ઊભું કરેલું છે નગરપાલિકાએ. તમે આપ સૌએ જોયું કે કેટલી ગંદકી છે, કેટલા ગાયું છે, એમાં નાના ભૂલકાઓ આવે જાય અને વાગે કારવે કે આ મચ્છરો કે રાત્રાસથી ગંદકીમાં એનું મધ્યાહ્ન ભોજનનું કે જે કાંઈ સરકારની યોજના મુજબના ભોજનો આપતા હોય એમાં આ મચ્છરો આ ગંદકીથી બાળકોને સ્વચ્છ અને તંદુરસ્ત રાખવાના બદલે બીમાર પાડતું હોય એવું આ નિંભાર નગરપાલિકાનું તંત્ર છે. જો આ પ્રોગ્રામ
આપને અમે અહીંયા આ ચેનલ ન્યૂઝ ઉપર ચેલેન્જ આપીએ છીએ નગરપાલિકાને કે જો દિવસ 3ની અંદર આ બધું સાફ નહીં થાય તો અમે નગરપાલિકા કચેરીને ઘેરાવ કરશું અને તાળાબંધી કરશું. તુષાર કામડિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ પાલિતાણા.